हेलो मित्रों, हूँ छु ममता मेहता। मारा रसोड़ा में तमारो स्वागत छे। आपने खबर छे के कोरोना नी महामारी अंदर शाक पण बहुज मोंघा थई गया छे। अने घर नी अंदर आपणे साची गृहिणी नी एक प्रथा छे के सरस ओछामां सरस वस्तु बनावी। तो आजे आपणे सांजना भोजन में बिलकुल सादा मेथीना थेपला, कशुं ज एटलुं बधुं अंदर वेरिएशन नहीं करी, सादा थेपला अने गांठिया पापड़नुं शाक, जे आपणने घरमां पोसाय पण खरुं अने बधाने भावे पण खरुं, ए रीते आपणे बनावीशु। तो सादा थेपला बनावा माटे आपणे शुं करशुं? तो आपणा घरमां धारो के बाजरीनो लोट ना होय, तो आपणे आजे घऊंना लोटना थेपला बनावीशुं। अने आ चार व्यक्ति माटेना आपणे थेपला बनावीशुं, एना माटे मैं 300-400 ग्राम लोट लीधो छे, पण एनी अंदर आपणे जेटला प्रमाणमां आपणे जोईतो होय ए प्रमाणमां लईशुं। आ चार व्यक्ति खाई शके एटलो लोट छे। एनी अंदर आपणे आदु मरचानी पेस्ट, आदु अने मरचानी पेस्ट नाखी देशुं, થોડુંક નાખશું અજમો, આપણે અજમો નાખી દઈશું, એક ચમચી જેટલો અજમો નાખીશું। ત્યારબાદ નાખી દઈશું આપણે મરચું, લાલ મરચું, આ કાશ્મીરી મરચું છે એટલે લાલ થશે। ત્યારબાદ નાખીશું આપણું મીઠું, મીઠું આમાં પ્રમાણ સરસ જોઈએ, બહુ ના જોઈએ। આ થેપલા એકદમ સાદા અને સિમ્પલ ઘરની વસ્તુથી જ થાય। ઘરમાં આપણે જે સાદા મસાલા વાપરીએ છીએ રોટલી દાળ ભાત શાક રોટલીમાં, એ જ મસાલાથી આપણે બનાવીશું। ત્યારબાદ નાખીશું આપણે જીરું, અને ગરમ મસાલો જો હોય તો આપણે નાખવાનો, ના હોય તો નહીં નાખવાનો। આ એક ગરમ મસાલો નાખ્યો એક ચમચી, અને હવે નાખીશું થોડી ઘી ટેસ્ટ માટે। આ નાખ્યા બાદ આપણે હવે નાખીશું થોડુંક તેલ। આ ચાર વ્યક્તિને સાંજના જમવામાં થાય એટલા સાદા થેપલા છે। આ તેલ આપણે એકદમ વધારે નહીં નાખીએ, દોઢ પાઈ નાખ્યું, મતલબ બે ચમચી તેલ થાય। હવે આને આપણે મિક્સ કરી લઈશું। જો મિત્રો, આપણે આ પ્રમાણે લોટ મસળીશું અને આ રીતે મોણ નાખીશું, બિલકુલ 2-3 ચમચી જ મોણ નાખવાનું। ત્યારબાદ આ 100 ગ્રામ મેં મેથી લીધી છે, આપણે આની અંદર મળતી નથી પણ મેં પલાળીને રાખેલી મેથી છે। આ 100 ગ્રામ મેથી આપણે ચાર વ્યક્તિના થેપલા થાય। આની અંદર આપણે છાશ પણ નથી વાપરતા, ખાંડ પણ નથી વાપરતા, બિલકુલ સાદા અને સિમ્પલ થેપલા થશે, પણ ટેસ્ટમાં એકદમ સરસ લાગશે। મેથીના થેપલામાં સામાન્ય દહીં જાય, દહીં કે છાશ ખટાશ, પણ આપણે આમાં નાખતા નથી। અને હવે આપણે લોટ બાંધીશું, તો લોટ કેવો બાંધીશું જોઈ લો તમે। રોટલીનો લોટ હોય એનાથી થોડો કઠણ, અને ભાખરીનો લોટ હોય એનાથી થોડો ઢીલો, એટલે રોટલીનો લોટ હોય એનાથી થોડો આપણે ઢીલો બાંધીશું। આ તમે લોટ જોઈ શકો છો। જો મિત્રો, આપણે આ રીતનો લોટ બાંધવાનો છે, એકદમ સરસ। જો આ રોટલી કરતા થોડોક કઠણ અને ભાખરી કરતા થોડોક ઢીલો, ભાખરીનો લોટ નહીં પણ આ એક મીડિયમ વચ્ચેનો લોટ છે આ, અને આને થોડીક વાર આપણે જો પલળવા દઈશું તો સરસ એક મજાના એકદમ પતલા સરસ થેપલા થશે। આ સાદા અને સિમ્પલ થેપલા છે, ઘઉંના લોટના મેથીના થેપલા। જો તમારી પાસે મેથી ના હોય તો તમે ઝીણ ઝીણી પાલક સમારીને પણ આ રીતના થેપલા ઘરમાં સાંજે બનાવી શકો। આ થેપલા વધે તો સવારે નાસ્તામાં પણ ચાલી જાય, બિલકુલ એમાં આપણે લસણ કે કશું જ નાખીને બિલકુલ સાદા થેપલા બનાવે છે। આ સાદા થેપલા સાથે આપણને આની સાથે અત્યારે શાક ખૂબ જ મોંઘા મળે છે, તો એની સાથે સાંજે શું જમીશું? તો આપણે ગાંઠિયા પાપડનું શાક બનાવીશું, અને ગાંઠિયા પાપડનું શાક લગભગ બધાને જ ભાવે ખાટાશવાળું, તો આપણે ચાલો હવે ગાંઠિયા પાપડનું શાક બનાવીશું અને એ હું તમને બતાવું। જો મિત્ર, આપણે પેન મૂકી દીધું છે ગરમ થવા, એની અંદર આપણે આ 2 ચમચી આ તેલ નાખીશું, મોટી 2 ચમચી તેલ નાખીશું, એની અંદર નાખીશું થોડું જીરું। આ તેલ આપણું ગરમ થાય પછી આપણે નાખી દઈશું થોડું જીરું, આ 1 નાની ચમચી જીરું, જીરું સતળાય એટલે આપણે નાખીશું હિંગ, હિંગ નાખીશું આપણે। જો તમે જીરું સતળાઈ રહ્યું છે એની અંદર હિંગનો ટેસ્ટ બહુ સરસ આવે આમાં, આ ગાંઠિયા પાપડના શાકમાં ખાસ કરીને હિંગ આપણે જોઈએ, આ હિંગ સતળાઈ જાય। આમાં તમે લીલા મરચા આદુ બધું જ નાખી શકો, પણ હું એકદમ આજે સાદું અને સિમ્પલ તમને શાક બતાવીશ, કશું જ આપણે નાખ્યા વગર પણ બહુ સરસ શાક થાય। હવે આવા નાખીશું થોડી હળદર કલર માટે, હવે નાખી દઈશું આપણે છાશ, આપણે છાશ હલાવીને, આપણે આપણા ઘરમાં છાશ ના હોય તો દહીંની છાશ બનાવી આ રીતે નાખી દેવાની, મેં પણ અમૂલની છાશ લીધેલી છે, આ અમૂલની છાશ છે, આ રીતે આપણે છાશ વઘારી દેવાની, છાશ વઘાર્યા બાદ આપણે હલાવતા રહેવાનું,
धीमा गैसे एकदम हलाई देवानी। त्यारबाद आपणे मसाला पण करी देवाना जोड़े। आनी अंदर आपणे नाखीशुं लाल मरचू, आपणे खाता होय प्रमाणे नाखवानुं। आ एक नानी चमची में नाख्युं छे, अंदर तो आपणे पहेला नाखी दीधेली छे, हवे नाखीशुं आपणे थोड़ुं मीठू। मीठू गांठिया में अने पापड़ में पण होय एटले मीठू हमेशा ओछुं नाखवानुं। आ बस आ आपणो मसालो बिलकुल सादुं अने सीम्पल आपणुं शाक तैयार थई जशे। जो मित्रों आ आपणुं हवे छाश वघारेली छाश उकळी रही छे, आनी अंदर आपणे सादो ज मसालो मीठू मरचू ज नाख्युं छे, हळदर ने मीठू मरचू, बीजुं कशुं आपणे नाख्युं नथी। एनी अंदर आपणे आ नाखी दईशुं गांठिया, आपणा गांठिया नाख्या बाद ए उकळशे आ रीते। अने उकळ्या बाद आपणे ज्यारे भी खावो ने त्यारे ज आ शाक तरत ज बनावानुं। एनी अंदर आपणे आ बे पापड़ लीधा छे अड़दना, अड़दना सींगल मरीना बे पापड़ लीधा छे, ए आ रीते नाखी दईशुं एटले एकदम सरस चढ़ी जशे। आ गांठिया पापड़ नुं शाक थेपला जोड़े खावानी खूब ज मजा आवे, तमे जोई शको छो। अने झड़पी बनी जाए एकदम जल्दी, जो गांठिया पापड़ नुं शाक एकदम सरस बनी जाए। चलो आ बनाई लईशुं, जो आ रीते एकदम रोटली जेवा पतला थेपला थशे। आ बिलकुल सादा अने सीम्पल, बिलकुल सादा अने सीम्पल, अने एकदम मीडियम गैसे आपणे आ रीते शेकवाना। अने आ रोटलीनो लोट होय ने एटलुं ज गुल्लू लेवानुं अने आ रीते पतला वणी लेवाना। आ थेपला બહારગામ જઈએ ને ત્યારે આ એકદમ સરસ લાગે અથાણા સાથે, અને આ એકદમ જો પતલા કેવા સરસ વણાય છે। આ રીતે આપણે પતલા વણી લઈશું, ત્યારબાદ એને તેલ મૂકી અને સરસ મજાના તળી લઈશું। આ તમે જોઈ શકો છો ધીમા તાપે એકદમ સરસ થશે આપણા આ થેપલા ખાવાની। ગાંઠિયાના શાક સાથે અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે, અને બહારગામ જવાનું હોય તો આની અંદર આ થેપલા આપણે લઈ જઈએ તો એકદમ સરસ થાય। એકદમ જાડાની આ રોટલીના લોટના મેથીના થેપલા એકદમ સાદા અને સિમ્પલ થેપલા આપણે આ બનાવ્યા છે, અને રાત્રના ભોજનમાં તો એકદમ સરસ લાગે। જો મિત્રો આ રીતે એકદમ સરસ ધીમા તાપે શેકાવા દેવાના, અને એક થેપલું શેકાય ત્યાં સુધી આપણે જેમ રોટલી વણતા હોય એમ આ રીતે આપણે એકદમ પતલું વણી લેવાનું। એકદમ પતલું આપણે રોટલી વણતા હોય ને એ રીતે અટામણ લઈ અને એકદમ પતલું વણી લેવાનું, અને આ થેપલાને ચડતા પણ વાર ના લાગે અને વણતા પણ વાર ના લાગવી જોઈએ। એક મિનિટમાં એક થેપલું આપણું થઈ જાય, ત્યારબાદ આપણે એને તેલથી આપણે તળી લેવાનું, શાંતિથી જ કરવાનું। કોઈ પણ વસ્તુ કરીએ તેને ધીમા તાપે આપણે શેકી લેવાનું આ રીતે। આ થેપલું એક મિનિટમાં એક બની જાય છે, અને તમે જોવો છો ધીમા તાપે કરેલા થેપલા એકદમ એની ચડવાની સ્ટાઇલ જો કેટલી સરસ ચડી જાય છે। આ જમ ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે, આ તમે જોઈ શકો છો આ થેપલો આ રીતે આપણે બનાવી લઈએ। જો મિત્રો આપણા મેથીના સાદા મસાલાના, મેથી મસાલા સાદા મસાલાના થેપલા, ઘઉંના લોટના આ થેપલા એકદમ સરસ બનાવી દીધા આપણે આ સાતના ભોજનમાં। પતલા કેટલા છે તમે જોઈ શકો છો, એકદમ પતલા। આની સાથે આપણે ખાટું અથાણું છે, અને આપણે ગાંઠિયા પાપડનું શાક પણ બનાવ્યું છે। આ સાંજના ભોજનમાં એકદમ બેસ્ટ ખોરાક છે, એકદમ બેસ્ટ સાદું અને સિમ્પલ જમવાનું છે। અને જો આપણા થેપલા વધે તો આપણે સવારમાં નાસ્તામાં પણ ઉપયોગ કરી શકીએ। અને આ ગુંદા કેરીનું અથાણું છે, એની સાથે બહુ સરસ લાગે, મેથીનો મસાલો હોય તો પણ સરસ લાગે, અને ગોળ અને ઘી આ મેથીના થેપલા સાથે ખાઈએ તો એકદમ બેસ્ટ લાગે સાંજના ભોજનમાં। એ બિલકુલ સાદું અને સરળ આ ભોજન છે। જો આ તમને ગોળ કેરીનું આ ખાટું અથાણું, ગુંદાનું અને કેરીનું તમે જોઈ શકો છો, આપણે ઉનાળાના સિઝનમાં આ અથાણું બને છે એ વખતે હું મારી આ રેસીપી જરૂરથી મૂકીશ જો તમને ઈચ્છા હોય તો। અને આ આપણે આ છે પાપડ અને ગાંઠિયાનું શાક અને આ થેપલા, આ થેપલા બિલકુલ સાદા મસાલો અને થોડીક જ મેથી લઈને આપણે બનાવ્યું છે। જો તમારી પાસે મેથી ના હોય તો તમે પાલકમાંથી પણ આ થેપલા આવા બનાવીને સાંજે ભોજનમાં ઉપયોગ કરી શકો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો જરૂરથી બનાવશો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરશો। નમસ્તે।